હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે કંઈક અલગ રીતે એપ થ્રુ ભણવાના છીએ રોજ બોર્ડ ઉપર તો ક્લિયર કરીએ જ છે આપણે આપણો અભ્યાસક્રમ આગળ આજે પહેલો દાખલો જે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો તો પંદર પોઈન્ટ બેનો પહેલો દાખલો જે આપણે સૂત્રો જોઈ લીધા છે તો હવે એમાં પહેલો દાખલો રિવાઇઝ કરીએ આપણે પહેલો દાખલો શરૂઆત કરી રીતે તમને કઈ કઈ રીતે આપણે ગણવાનો છે તો સૌથી પહેલું કામ રકમ સમજીએ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ગણી શકો અવલોકનોની સંખ્યા આઠ છે આઠે આઠ અવલોકનો માટે મધ્યક જોતો હોય તો મધ્યકનું સૂત્ર બરાબર રીતે બનાવડે છે બરાબર તો આ મધ્યકના સૂત્ર ઉપરથી આપણે એવું કહીએ કે ભાઈ મધ્યક આપણને ખબર છે રેડી કે ભાઈ મધ્યક માટે આપણે શું વિચારતા સિગ્મા એક સાય અપોને આ સૂત્ર આવડે છે તો તમામ અવલોકનો સરવાળો અને એને અવલોકનની સંખ્યા વડે ભાગી નાખીએ એટલે મધ્યક આપણે એક્સ બાર બરાબર નવ મળે છે અહીંયા સુધી બધાને ક્લિયર હશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો હવે પછી આપણે એ વિચારવાનું થાય કે આ દાખલામાં આગળ જતાં શું કરવાનું થાય તો કે આપણે જોઈએ છે વિચરણ તો વિચરણનું સૂત્ર હું બાજુમાં લખી દઉં વિચરણ માટે સૂત્ર અહીંયા સિગ્મા સ્ક્વેર ઉપરથી બરાબર સિગ્મા સ્ક્વેર ઉપરથી કેવું હતું તો કે બેઝિક સૂત્ર યાદ કરીએ આપણે સિગ્મા બ્રેકેટમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન્ટ તો આ સૂત્ર માટે આપણે તૈયાર કરવું પડે એક્સઆઈ માઇનસ એક્સ બાર તો બાજુમાં જે દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે અગાઉ કરેલું છે એક્સઆઈ માઇનસ એક્સ બાર એટલે આપણને ખ્યાલ આવે એક્સ બાય એક્સઆઈ માઇનસ એક્સ બાર દરેક અવલોકનમાંથી મધ્ય બાદ કરવાનો છે રેડી અને એમની બાજુમાં એનો વર્ગ દર્શાવેલો છે જ્યાં તમે જોઈ શકો વર્ગ બરાબર તો દરેક આ પ્રાપ્તાંકો મેળવી અને આ સાદરૂપ આપે અને એમનો સરવાળો કરી જોવે બરાબર તો એમનો સરવાળો કરતાં આપણને જે જવાબ મળે એ સૂત્રમાં કિંમત મૂકવા આપને કામ આવશે જોઈએ આપણે એમનો સરવાળો ચુમોતેર આપણને મેળો અને સૂત્ર જે લખેલું છે અહીંયા લખવાની મેથડ આપણા કરતાં થોડી જુદી છે કેવી રીતે સિગ્મા સ્ક્વેર બરાબર વનઅપન એન પહેલાં લખી નાખે આપણે જે સૂત્ર લખીએ છીએ બાજુમાં લખી દઉં કે અહીંયા આપણે સૂત્ર લખીએ છીએ આ રીતે કે વાળું પદ સિગ્મા સ્ક્વેર બરાબર પહેલાં અંશમાં પદ અને છેદમાં એન આખાના છેદમાં જે હું એન દર્શાવું જોઈએ સૂત્ર આપણને સરળતાથી યાદ રહેશે એટલા માટે હેડ તો આપણે એ જ રીતે લખવાનું તો એનો ઉપયોગ આપણે આ રીતે કરશું એને વિચરણ સિગ્માસ કરેલ નવ પોઈન્ટ પચીસ રેડી ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણા માટે સરળ છે તો અગાઉ કરેલો જ છે રિવાઇઝન કર્યો આજે જે સૂત્રનો ઉપયોગ કર્યો બેઝિક મેથડ કહેવાય એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્કેલ મેળવી તમામનો સરવાળો ત્યારે કર્યો એટલે આ રીતે આપણને જવાબ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર બે પછી લેવાના છીએ થોડોક અલગ છે થિયરિકલ છે જે હું બોર્ડમાં સમજાવી શકાય જતા દાખલા નંબર ત્રણ અત્યારે લઈએ જે પહેલો દાખલો ગણો એ મેથડનો માહિતીના અવલોકનો આપેલા છે છૂટાછવાયા મિનિંગ અવર્ગીકૃત માહિતી કહેવાય અવર્ગીકૃત માહિતી માટે આપણે શું કરતા તો ગાઉનું જ સૂત્ર યાદ કરીએ ભાઈ વિચરણ જોઈએ છે મધ્યક જોઈએ છે મધ્યક તો આપણા માટે ઇઝી છે કેમ તો કે અહીંયા માહિતી એવી આપેલી છે પ્રત્યેક માહિતી માટે મધ્યગ વિચરણ શું તો ત્રણના પ્રથમ દસ ગુણિત હવે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો ત્રણનો ઘડ્યો પણ દસ ગુણિત સુધી એટલે કે ત્રણ દસ ત્રીસ સુધી આવશે ત્રણ છ નવું બારે રીતે અપ ટુ ત્રીસ સુધી લખી નાખ્યા અને એના માટે આપણે એવું કહી શકીએ કે મધ્યગ રીતે તમામ અવલોકોનો સરવાળો ભાગાકારમાં દસ દસ અવલોકનો છે એટલા માટે અને સોળ પોઈન્ટ પાંચ આપણને મળી ગયો હલો આ તો આપણા માટે સરળ છે તો અહીંયા જે મેં દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે એવું કહી શકીએ કે ભાઈ આ મધ્યક તો આપણને સરળતાથી મળી જાય છે આ તો સોળ પોઈન્ટ પાંચ રેડી તો હવે આગળ એનાથી વિશેષ આપણે શું કરીએ દરેક અવલોકોનો એક્સઆઈ છે અહીંયા એક વધારાનું ખાનું એટલા માટે બનાવ્યું છે કે ઓલા પ્લસ માઇનસ આવે તો એને માનાંક નહીં ખા છેલ્લે તો વર્ગ જ લેવાનો છે તો વર્ગ તો શું થવાનો છે એનો પ્લસ જ થવાનો છે એટલે એક્સઆઈ માઇનસ એક્સ વનનો માનાંક રાખો તોય ભલે એઝ ઇટ ઇઝ એમને રાખો તોય ભલે જેમ કે ત્રણ માઇનસ સોળ પોઈન્ટ પાંચ તો માઇનસ તેર પોઈન્ટ પાંચ એનો જ્યારે કેલ્ક્યુલેટર વર્ક કરશો ત્યારે એકસો બ્યાસી પોઈન્ટ પચીસ જ આવવાનો એમાં નો ચેન્જ બરાબર એટલે વચ્ચેનું કોષ્ટક જે દર્શાવ્યું છે માનાંક સ્વરૂપે રાખો તો ચાલે માઇનસ સ્વરૂપે લખો તો કાંઈ પ્રોબ્લેમ નથી હવે એ રીતે બધા ઘટકો તમે મેળવતા જાશો તો સાદરૂપ આપતા આપતા તમામનો સરવાળો જે આપણે બેઝિક માહિતી જોઈએ છે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર વોલ સ્ક્વેર એ સરવાળો સાતસો બેતાલીસ પોઈન્ટ પચાસ મળશે જે વિચરણ સીગ્મા સ્ક્વેરમાં એટલે કે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ સૂત્રમાં અહીંયા ભૂલ છે એમને અહીંયા શું લખવું જોઈએ તમે સમજી ગયા છો અહીંયા એપ્લિકેશનની ભૂલ છે સિગ્મા આઈ વન ટુ એન આ તો આપણે વ્યાપક સ્વરૂપે રાખીએ જ ઘણીવાર ખાલી સિગ્મા લખેલું હોય તો ચાલે સિગ્મા આઈ વન ટુ એન એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર રેડી આ રીતે લખાયેલું હોવું જોઈએ અપોન એન સૂત્ર આમ થશે ઓકે આપણે સુધારો કરી લેશું હવે એમને તમામનો સરવાળો સાતસો બેતાલીસ પોઈન્ટ પચાસ આવ્યો અને અવલોકનની સંખ્યા દસ એના વડે ભાગીએ એટલે આપણા માટે સરળ થઈ જાય દાખલો તો વિદ્યાર્થી મિત્રો આ એક રીત થઈ હવે જો કોઈ વિદ્યાર્થી મિત્રને આ અગાઉનું સૂત્ર યાદ આવે તો હું એ બાજુમાં લખી દઉં આ રીત સમજાઈ ગઈ હશે તો હું બાજુમાં અન્ય સૂત્ર લખી દઉં કે આમાંનામાં થોડુંક સાદરૂપ ટૂંકું કરવું હોય તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ એટલે કદાચ આમનમ રાખી અને સાદરૂપ આપીને કરશો તો પણ ચાલશે આ બેઠો બેઠો દાખલો પણ કદાચ કોઈને વિચાર આવે કે સર હજી એક સૂત્ર તમે લખાવેલું હતું આમ તો બે સૂત્ર આના પછી તો એ પણ લાગુ પાડી શકાય તો આપણે અહીંયા એ પણ લાગુ પાડીશું બીજી રીતે બરાબર એટલે થોડીક જગ્યા જોશે તો જગ્યા બચાવી લઈ આપણે બરાબર ઓકે જગ્યા બચાવવા માટે આપણે ફોજ નાનો કરી દીધો છે મારો તો હવે બીજું જે સૂત્ર હતું એ લખી દઉં કે ભાઈ બીજું સૂત્ર આપણે કંઈક આવી રીતે લખેલું છે સીગમાં સ્ક્વેરનું પ્રમાણિત વિચલનમાં વિચલનનું ભલે એક જ સૂત્ર લખ્યું પ્રમાણિત વિચલન જે લખું તો એને વર્ક કરો એટલે ઈ થાય તો સીગમાં એક્સાય સ્ક્વેર આઈ વન ટુ એન લખતો નથી અત્યારે રેડી સીગમાં એક્સાય સ્ક્વેર અપોન એન માઈનસ સીગમાં એક્સઆઈ અપોન એન હોલ સ્ક્વેર તો આ પણ ચાલે તો કોઈ વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરશે તો પણ સાચું જ છે ચેક કરી શકો આપણે એક્સાય નમ રાખો બાજુમાં એક્સઆઈ સ્ક્વેર કરો બીજું ખાનું એટલું જ બનાવવાનું અને દરેકના વર્ગ આપણને આવડે કેલ્ક્યુલેટર છે જ મોઢે પણ થઈ જાય છે ત્રીસ સુધીમાં બરાબર એટલે આ બધાના વર્ગ કરો બે બાજુ સરવાળો મેળવવાનો છે સીગમાં એક્સાય તો અગાઉ મેળવેલો જ છે એકસો પાસાઠ છે બરાબર એટલે એકસો પાંસાઠના છે દસ એટલે અહીંયા આમ જોવો તો એક પ્રકારે મધ્યક જ આવે છે હું આ પોઈન્ટની વાત કરું તો અહીંયા મધ્યકનો વર્ગ એવું આવે છે એટલે મધ્યકનો વર્ગ જે સોળ પોઈન્ટ પાંચ છે એનો વર્ગ અહીંયા અલગથી મેળવવું પડે આ પદ અલગથી મેળવવું પડે સિગ્મા એક્સાઈ સ્ક્વેર શું થશે તો મેં કીધું એમ કોષ્ટક તમારે હવે કેવી રીતે બનાવવાનું છે એક્સાય અને એની બાજુમાં એકસાય સ્ક્વેર આ બસ બે જ ખાના બનાવવાના રહેશે રેડી તો આ રીતે તમે જાતે કોષ્ટક બનાવી વિચારશો તો પણ જવાબ આવી જશે તો એ રીતે દાખલો થઈ જાય તો મને વોટ્સઅપ કરી શકો તો હું જોઈ દઈશ તમારો દાખલો બરાબર સાથે એક્સ્ટ્રા દાખલા પણ આપવાના છું એટલે એ પણ ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે દાખલો ગણી બે રીતે તો કોઈ વિદ્યાર્થી એમ થાય સર અમને કઈ રીતે કરવો સરળ પડે એ રીતે અત્યારે એક્ઝામમાં ક્યારેય એવું નહીં પૂછાય આ રીતે ગણો આ રીતે ગણો ટેક્સ્ટબુકમાં આપેલું છે કંઈક નામ સાથે ટૂંકી રીતે ગણો ના રીતે આપણે એવું ક્યારેય પૂછવા નથી આપણને એમસીક્યુ માટે સોલ્વ કરવા માટે પણ એવું નથી પૂછવાના કે ટૂંકી રીતે કરો લાંબી રીતે તમને વિચરણનું સૂત્ર આવડે છે તો એ લાગુ પાડો તમારા માટે જે સરળ છે એ બરાબર તો આ રીતે પણ બીજી રીતે દાખલો કરવાનો અને મને વોટ્સઅપમાં મોકલવાનો આ જ દાખલો બરાબર દાખલા નંબર ત્રણ ઓકે ક્લિયર હશે બધા વિદ્યાર્થી મિત્રોને તો આ ડિલીટ કરી દો ઓકે સૂત્ર તમે જોઈ શકશો આગળ જતાં બરાબર ઓકે એના જેવા જ એક્સ્ટ્રા દાખલા કહીએ ઈ વન વિચરણ અને પ્રમાણિત વિચલન મેળવું જો અહીંયા નામ સાથે આવી ગયું પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલન એટલે આપણને ખબર છે કે સિગ્મા ખાલી બરાબર અને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર વિચરણ એટલે આપણા માટે સિગ્મા સ્ક્વેર તો એ પણ ક્લિયર છે ઓકે તો અહીંયા આપણે મધ્યકની જરૂર નથી પણ મધ્યક તો આમ જરૂર તો પડવાની સૂત્રમાં નથી લખવું દાખલાની રકમમાં એમ નથી લખ્યું મધ્યક મેળવું એનો મિનિંગ મધ્યક નહીં મેળવી તો હાલશે તો કે ના મધ્યક વગર તો આગળ હાલના નથી કેમ તો કે અગાઉ જેમ લખ્યું તેમ પણ આગળ જે આપણે મધ્યક મેળવો એટલે લાઈક દર્શાવતા હતા અહીંયા ડાયરેક્ટ કરીએ તો એ ચાલશે દરેક અવલોકનો હું કોષ્ટક જ બનાવું એવું આઈ અને આઈ સ્ક્વેર આપણે બીજું સૂત્ર જ ઉપયોગ કરવાના છે તમે જે ફેરબુકમાં લખેલું હશે કે પ્રમાણિત વિચલન મેળવવાની રીત એક ડાયરેક્ટ એટલે સીધી રીત પહેલું જે સૂત્ર લખ્યું નંબર બે ઉપર આવું લખ્યું હતું સીગમાં એકસાય સ્ક્વેરવાળું એ સૂત્ર અહીંયા ઉપયોગ કરવું છે પહેલાં વિચરણ દર્શાવીએ એટલે વારે ઘડીએ વર્ગમૂળ લખવું નહીં સીગમાં એક્સઆઈ સ્ક્વેર બરાબર અપોન એન માઇનસ સીગમાં એક્સઆઈ અપોનેન હોલ સ્ક્વેર આ રીતે લખાય રેડી ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો દરેક અવલોકોનો તો ટોટલ જે અવલોકોનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જ છે આઠ પછી નવ આવી રીતે લખતા જવાના અગિયાર અને તમામનો વર્ગ કરતો જવાનો ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો અને એક્સ આઈ અને એક્સ આઈ સ્ક્વેર બે જોઈએ છે એટલે કદાચ કોઈ પહેલાં મધ્યક મેળવી લીધો હોત તો અહીંયા સીધા મૂકી શકત બરાબર મધ્યકનો જ વર્ગ છે અવર્ગીકૃત માહિતી માટે ચાલે બાકી ક્યાંય નહીં તો તમે જાતે ગણી અને મને વોટ્સઅપ કરવાનો છે તમને હિટ આપી દીધી બરાબર અને આપણે જે જવાબ આવે આ એક રીતે આમાં કરશો તો ચાલશે અત્યારે જે મેં કોષ્ટક સ્વરૂપે દર્શાવેલી છે એ રીત કરશો તો ચાલશે બીજી એમાં રીત કરવાની સાદી રીત કરવાની જરૂર નથી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ એક્સ્ટ્રા દાખલો ગણજો અને ફેરબુકમાં જ સાથે સાથે લખી નાખજો ઇ વન ઈ ટુ થ્રી એવા જ નામ આપીને એટલે ખ્યાલ આવે એક્સ્ટ્રા વન એક્સ્ટ્રા ટુ ઓકે તો એટલે એના પછીનો દાખલો લઈએ એ પણ એવો જ છે પ્રમાણિત વિચલન એટલે કે વિચરણ અને પ્રમાણિત વિચલન મેળવો તો આપણી પાસે જે અવલોકનો છે એ થોડાક મોટા છે હવે તમે જો પાંચ સાઈઠનો વર્ક કરવું અડસાઠનો વર્ક કરો એ થોડીક લાંબી પ્રોસેસ છે તો આમાં ત્રીજી રીત ઉપયોગ કરીશ તમે સામે રાખજો જે અવર્ગીકૃત માહિતી માટે ત્રણ પ્રકારે પ્રમાણિત વિચલન મેળવી શકાય એવું આપણે કીધું છે એમાં તમે શું સામે રાખશો પહેલી રીત સીધું સિગ્મા બ્રેકેટમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર વોલ્સ કરવાવાળી બીજી વર્ગ કરવાવાળી અને ત્રીજી ડીઆઈ વાળી યાદ હોય તો ડીઆઈ એટલે ધારેલા મધ્ય રીતે તો સૌ પ્રથમ આપણે અહીંયા એક્સાય તો લખીએ જ જેમ કોષ્ટકમાં દર્શાવતા એમ બરાબર એક્સઆઈ તો લખીએ જ એક્સાય અને બાજુમાં ખાનું જે થશે એ કેવા પ્રકારે થશે ડીઆઈ તો ડીઆઈ બરાબર શું થશે સૂત્ર ધારેલા મધ્યકનું સૂત્ર યાદ કરીએ તો એક્સ આઈ માઇનસ એ ઈ જે ડીઆઈ મળી જાય પછી એનો સ્ક્વેર કરવાનો બરાબર આવું કેમ સૂત્ર મને યાદ આવ્યું તો કે મોટા અવલોકનો છે પાંચ સાઠ અડસાઠ અઠ્ઠાવન જોજો ગણતરી ખૂબ સરળ થઈ જશે તમારે કામ શું કરવાનું છે સૂત્ર ત્રીજું ઉપયોગ કરવાનું છે હમણાં લખી દઉં પહેલાં માહિતી સમજાવી દઉં કે ભાઈ અહીંયા અવલોકનો કયા કયા છે તો કે પાંચ સાઠ તો અહીંયા સિક્સ ફાઈ ઓકે પછી સિક્સ એટ પછી ફાઇવ એટ આટલા લોકોનો છે આપણી પાસે રેડી હજી ઘણા છે તમારે બધા લખવાના છે બરાબર જે અવલોકનો છે એ ધારો કે મેં ધારેલો મધ્યક છે એ વચ્ચેની કિંમત જાણીતી ક્યાંક સાઠ રાખી અહીંયા સાઈઠ છે એ મધ્યક રાખ્યો તો સાઈઠ છે એ આપણા માટે મધ્યક છે હવે શું કરવાનું દરેક અવલોકનમાંથી સાઠ બાદ કરવાનું તો અહીંયા પાંચ આવી જશે અહીંયા આઠ આવી જશે અહીંયા આઠ આવી જશે સરળ થઈ જાય કે નહીં હવે એનો વર્ક કરવો સરળ થઈ જાય આટલું ક્લિયર હશે બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા એમનો વર્ક કરતો જવાનો પચીસ ચોસાઠ બરાબર ગણતરી ઝડપથી બને સરળ બને એટલા માટે આ સૂત્ર ડેવલપ કરેલું છે ઓકે તો અહીંયા આ બધું આખું કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય એટલે તમારી પાસે શું આવશે સીગમાં ડીઆઈ આખું આવી જશે સાદરૂપ આપતા આપતા અહીંયા સીગમાં ડીઆઈ મળે આ જે સીગમાં ડીઆઈ મળે પછી સીગમાં ડીઆઈ સ્ક્વેર મળે બરાબર આ બે કિંમતનો ઉપયોગ કરવાનો છે હવે તમને બરાબર સૂત્રમાં યાદ આવી ગયું હોય આ બંને કિંમતનો આપણે આગળ જતાં ઉપયોગ કરવાના છીએ જગ્યા બચાવવા ઝુંબેશ કરું છું અહીંયા તો વિચરણનું સૂત્ર વિચરણનું સૂત્ર સિગ્મા સ્ક્વેર કહેવાય આપણા માટે આપણે અત્યારે પહેલાં વિચરણ ગોતવાનું અને એના ઉપરથી પ્રમાણિત ચલો વર્ગમૂળ લઈ લેવાનું તો વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર સીધું સંકેતમાં જ લખું છું સિગ્મા સ્ક્વેર સૂત્ર થાશે સિગ્મા ડીઆઈ સ્ક્વેર અપોન માઇનસ આઈ વન ટુ એન જ હોય બરાબર તો માઇનસ અહીં માઇનસ દર્શાવેલા માઇનસ સિગમા ડીઆઈ અપોનેન હોલ સ્ક્વેર જે વિદ્યાર્થી મિત્રોને સૂત્ર ખબર ન હોય એ આ રીતે જોઈ લ્યો હવે તમારી પાસે બધી જ માહિતી છે ખાલી કિંમતો મૂકવાની કેલ્ક્યુલેટર લાગુ પાડવાનું કેલ્ક્યુલેટર ચલાવો એટલે આપણને સિગ્મા સ્ક્વેર મળી જાય એ જે જવાબ મળે એનું વર્ગમું એટલે પ્રમાણિત વિચલન પણ મળી જાય રેડી ખૂબ સરળ છે દાખલો વિદ્યાર્થી મિત્રો જાતે જ કરવાનો છે અને વોટ્સઅપ કરવાનો મને મેં મેથડ કહી દીધી તમે જાતે ગણી શકો એટલા માટે ઓકે નેક્સ્ટ એના પછીનો દાખલો સેમ મેથડ હવે એમાં કોઈને એવું લાગે કે સર આમાં કંઈ ધારેલા મધ્યક ન કરીએ બધાના વર્ગ મને મોઢે આવડે છે તો ચાલે નો પ્રોબ્લેમ બરાબર તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી તો એ પણ દાખલામાં કાંઈ જ વાંધો નથી બરાબર પણ ખાસ અહીંયા જવાબ પણ આપી દીધા છે છેલ્લા જે જવાબો છે બે બરાબર આગળમાં પણ એવું જ છે અહીંયા જવાબ આપી દીધા છે જો હું ગ્રીન કરું છું એ આપણા માટે જવાબ થઈ ગયા બરાબર તો સિગ્મા સ્ક્વેર વિચરણ સિગ્મા સ્ક્વેર ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ અને પ્રમાણિત વિચલન હા અને અવલોકનો છે એ નાના છે તો સીધું આઈ તો આમાં દાખલો આપણે ધારેલા મધ્યક નથી કરવું આઈ અને આઈ સ્ક્વેર આ રીતે કરો તો એ ચાલે અવર્ગીકૃત માહિતી છે ત્રણ પ્રકારના સૂત્રો પહેલું સીધી રીત જે આપણે શરૂઆતના દાખલા એક બેમાં કહ્યું બીજું ધારેલા મધ્યકની સિગ્મા ડીઆઈ સ્ક્વેરવાળી જે મોટા અવ લોકોનો હોય વર્ક કરવા અઘરા પડતા હોય એવું લાગતું હોય તો એ કરવાની અને ત્રીજી રીત સીધી એક્સ આઈ ને સીગમાં સ્ક્વેર રેડી બે રીત આપણને ખાસ આવડવી જોઈએ કઈ એક્સ આઈ ને સીગમાં સ્ક્વેર કરવાની બેઝિક જે પહેલી રીત છે એ કદાચ દરેક દાખલા ઉપયોગ નહીં કરીએ તો ચાલ રેડી આવડવી જોઈએ કારણ કે કદાચ એનો ઉપયોગ થઈને એમસીક્યુ બનાવીને પૂછે છે ઘણી એટલે એ સૂત્ર તો બરાબર મગજમાં હોવું જોઈએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આગળનો પણ જવાબ જોઈ લઈએ આપણે હમ અહીંયા છાસઠ પોઈન્ટ બે અને આઠ પોઈન્ટ તેર તમે સમજી ગયા હશો મારી પહેલાં જ કારણ કે તમને ખબર જ હોય કે આ જવાબ જ છે બરાબર આ એપ્લિકેશનમાં તો આ જે છે એ જવાબ આપણને આપેલા છે વિચરણ છ સાહીઠ પોઈન્ટ બે આવશે અને પ્રમાણિત વિચલણ આઠ પોઈન્ટ તેર આવશે રેડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીના દાખલા તમારે સૌ પ્રયત્ન કરવાના છે મને વોટ્સઅપ કરવાના છે જે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આજે જ જોઈ લેતા હોય તો ખાસ સાંજ સુધીમાં ભલે મોડે સુધીમાં વોટ્સઅપ કરી દેજો તો મને પણ ખ્યાલ આવે કે તમે જે વાત મેં કીધી સમજા કે કેમ અને સાથે જ વર્ક થઈ જાય ફેરબુકમાં જ લખી અને સીધું વોટ્સઅપ કરી શકો કોઈને એવો પ્રોબ્લેમ હોય તો પેન્સિલથી લખી નાખજો કોઈ પ્રોબ્લેમ નહીં હું ઓકે કહું પછી લખજો બરાબર તમને કાંઈ એવો જવાબ આવી જતો હોય તો કાંઈ વાંધો નથી ત્રણ સૂત્રમાંથી કોઈ પણ રીત કરશો ચાલશે બરાબર અત્યારે મેં સેલી પડે સમજાય એ રીતે આ બધા લાગુ પાડી દીધી છે તો ફરી પાછો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોર્ડ ઉપર મળીશું ઓકે ત્યાં સુધી ટાટા બાય બાય